આજે આપણે ધોરણ 3માં ગુજરાતી વિષયમાં પાઠ 9 છે એનો આપણે આગળનો ભાગ ભણીશું બધા જ પાના નંબર 143 બહાર કાઢશે સિરીને કયા કયા વ્રત કર્યા તો સિરીને પહેલા ગળ્યું વ્રત કર્યું પછી કયું વ્રત કર્યું ખાટું વ્રત કર્યું ગળ્યા વ્રતમાં સિરીને શું શું ખાધું શીરો ખાધો દૂધપાક ખાધું અને દૂધ પીધું પછી કયું વ્રત કર્યું ખાટું વ્રત કર્યું ખાટા વ્રતની અંદર સિરીને શું ખાધું સંતરા ખાધા અને ખાટી કઢી દહીંની કઢી બનાવીને ખાધી હવે આપણે આગળનો પાઠ કરી જોઈશું મમ્મીએ લીંબુ આથી દીધા મમ્મીએ શું કર્યું લીંબુ આથી દીધા હતા મમ્મીએ સિરીને પૂછ્યું કાલે વ્રત છે કે કયું એટલે પછી મમ્મીએ શું પૂછ્યું કારણ કે પહેલાં સિરીને કહ્યું કે મારે કઢી વ્રત છે પછી એના બીજા દિવસે કીધું કે મારે ખાટું વ્રત છે એટલે મમ્મીએ પછી બીજા દિવસે ફરી પૂછ્યું કે કાલે તારે કયું વ્રત છે સિરીને થોડો વિચાર કર્યો પછી કહે તીખું વ્રત સિરીને પછી શું કર્યું થોડો વિચાર કર્યો અને પછી કીધું કે કયું વ્રત તો એને શું કીધું મારે કાલે તીખું વ્રત છે મમ્મીને થોડી ચિંતા થઈ હવે તીખું વ્રત કીધું એટલે શું થયું મમ્મીને થોડી ચિંતા થઈ ગઈ કારણ કે તેના પહેલાંના જે બે વ્રત હતા ગળ્યું અને ખાટું એની અંદર તો મમ્મીએ એને શીરો દૂધપાક દૂધ બનાવી આપ્યું હતું પરંતુ અને તીખું જે વ્રત હતું ખરેખ સોરી ખાટું વ્રત એની અંદર પણ મમ્મીએ શું કર્યું એને સિરીને શું બનાવી આપ્યું તો સંતરાનો જ્યુસ કાઢી આપ્યો કઢી બનાવી આપી પછી કેરીના કટકા પણ ખાવા માટે આપ્યા હવે આ તીખું વ્રત સિરીને નક્કી કર્યું કે મારે હવે તીખું વ્રત કરવું છે તો સિરીના મમ્મી થોડા મૂંઝવણમાં લુકાઈ ગયા પછી તેમણે કહ્યું વારું એટલે સારું મમ્મીએ મોટા મોટા મરચા તળ્યા હવે તીખું વ્રત કર્યું સિરીને એટલે શું કર્યું મમ્મીએ શું કર્યું તીખા તીખા જે મરચા હતા એ શું કર્યું મમ્મીએ એના માટે તળી આપ્યા મમ્મીએ આદુની કતરણ સાથી પછી શું કર્યું આદું હતું તમારા ઘરે પણ આદું અને મરચા તો હશે જ એ શું કહેવાય તીખી વસ્તુ કહેવાય એટલે મમ્મીએ શું કર્યું સિરીને આદુની કતરણ એટલે આદુને કાપીને એને તળી નાખ્યા અને મરચા પણ તળી નાખ્યા સિરીન જમવા તો બેસી હવે શું થયું સિરીન જમવા બેસે છે પણ થોડી ગભરાઈ જાય છે કારણ કે શું જોઈને ગભરાઈ જાય છે એ મરચા અને આદુની કતરણ જોઈને ગભરાઈ જાય છે કારણ કે આદુ અને મરચા તીખા હોય છે એક બે મરચા અને આદુની કતરણ લીધા તેને શું કર્યું એક બે મરચા અને આદુની કતરણ લઈ લીધું થોડી હિંમત કરી સિરીને આદુની કતરણ ચાવી થોડી હિંમત કરી અને આદુની જે કતરણ હતી એ એને ચાવી પણ શું લાગ્યું એને તીખી લાગી થોડી હિંમત કરી મરચાનું ભટકું પણ ભર્યું થોડી હિંમત કરીને આદુને કતરણ ખાધી અને બીજું જે મરચા તળ્યા હતા એ મરચા પણ એને ખાધા પણ કેવા લાગ્યા એને તીખા લાગ્યા સિરીનને નાક અને મોંમાંથી નાક અને આંખમાંથી પાણી આવવા લાગ્યું આવું તીખું વસ્તુ આપણે ખાવામાં આવે તો શું થાય આપણે આંખ અને નાકમાંથી પાણી આવી જાય છે ગાલ પણ એના કેવા થઈ ગયા લાલ લાલ થઈ ગયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ પણ ઊંચા થઈ ગયા તેના કાનમાંથી શું થયું ધુમાડા નીકળ્યા તો કેમ નીકળ્યા ધુમાડા કારણ કે સિરીને શું કર્યું હતું તીખા તીખું વ્રત લીધું હતું અને તીખા વ્રતની અંદર મમ્મીએ શું કરી આપ્યું હતું એને મરચા તળી આપ્યા હતા અને આદુની કતરણ પણ તળી આપી હતી એટલે એ સિરીને શું કર્યું કે આ આદુ અને મરચા એને ખાધા ખાધા પછી શું થયું એની આંખમાંથી પાણી નીકળ્યું નાકમાંથી આંખમાંથી પાણી નીકળ્યું અને એના ગાલ શું થઈ ગયા લાલ લાલ થઈ ગયા હતા હવે એને શું થયું આજે તીખી વસ્તુ ખાધી એટલે એનું શું થયું કાનમાંથી પણ ધુમાડા નીકળવા માંડ્યા અને એના વાળ ક્યાં થઈ ગયા ઊંચા થઈ ગયા તમને બતાવું છું ફોટો અહીંયા વાળ ક્યાં થઈ ગયા દેખો આ ફોટાની અંદર તમે દેખો વાળ એના થઈ ગયા છે ને ઊંચા ઊંચા તીખું મરચું ખાધું અને તીખી આદુની કતરણ ખાધી એટલે તેના વાળ ક્યાં થઈ ગયા ઊંચા થઈ ગયા અને ગાલ પણ એના લાલ લાલ થઈ ગયા સિરીને બે પાવાલા પાણી પી લીધું સિરીને શું કર્યું બે ગ્લાસ ભરીને પાણી પી લીધું મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે એટલે પછી મમ્મી કહે છે કે તું એક ચમચી મધ ચાટી લે સિરીને થોડો વિચાર કરી ગયું તીખા વ્રતમાં મધ ન ચટાય એટલે મમ્મીએ શું કીધું થોડું મધ ચાટી લે પણ સિરી શું કહે છે કે આ તો મારું તીખું વ્રત છે એટલે મધ તો ગળ્યું હોય એટલે હું મધ નહીં ચાટું મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો ભાગ ન હોય એટલે મમ્મી કહે છે કે વ્રત કરીએ તો મધનો આપણે ભાગ નહીં કરવાનો એટલે મધ નથી ચટાય સિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું તેની જીભ પર ઠંડક થઈ તેના ગળાને સા
कारु लाइक देनी एक पाती पानी अटक्या એટલે શું કરું સીધીને શું કરું બે ચમચી મધ મધ લીધું એટલે એની આંખમાંથી પાણી ટપકવાનું બંધ થયું અને ગળામાં જે એને લાઈ પડતી હતી તે ઓછી થઈ ગઈ દાદીએ કહ્યું બસ બેટા ત્રણ વ્રત તો હવે થઈ ગયા હવે વ્રત લંબાવવાની જરૂર નથી એટલે દાદી એ બોલે છે કે સીરી તારે આ ત્રણ વ્રત થઈ ગયા છે હવે તું ચોથું કોઈ વ્રત લેવાની હિંમત કરતી નહીં સીરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડશે ને પણ સીરી કહે છે આપણે આગલા વિડીયો પછીના વિડીયો દ્વારા ભણીશું થેન્ક યુ